કચ્છના લખપત તાલુકાના કપુરાશી ગામના સ્થાનિકોએ 1971ના પોતાના અનુભવ વર્ણવ્યા. તેઓ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનથી આવી અને કચ્છના કપુરાશી ગામમાં સ્થાયી થયા હતા. શું કહેવું છે આ ગ્રામજનોનું તે જાણવાનો અમારા સંવાદદાતાએ પ્રયત્ન કર્યો. વર્તમાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ છે તે બાદ ઝી 24 કલાકની ટીમ કચ્છ જિલ્લાના લખપર તાલુકાના કપુરાશી ગામે પહોંચી છે કે જે પાકિસ્તાનની સરહદી સીમાથી અત્યંત નજીક આવેલું છે. આ ગામનું મહત્વ એટલા માટે છે કે આ ગામમાં મોટાભાગના લોકો વર્ષ 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ સમય બાદ અહીંયા સ્થાયી થયેલા છે. ત્યારે હાલના તબક્કે તેમની શું મનોસ્થિતિ છે, જે વાતાવરણ ઊભું થયું છે તેને લઈને તેઓ શું માને છે, આપણે તેમની સાથે વાત કરીશું. શરૂઆત કરીએ ગામના સરપંચથી. સરપંચજી, જે પ્રકારનું વાતાવરણ હાલમાં અહીંયા ઊભું થયું છે, કેવી સ્થિતિ છે ગામની, તમારા લોકોની શું માનસિકતા છે હાલમાં? ગામમાં અત્યારે ભય કે એવું તો કાંઈ છે જ નહીં. નેચરલી જે દિનચર્યા જે લોકોની છે એ બધા લોકોની દિનચર્યા મુજબ જ કામ કરે છે. પાકિસ્તાન જે પણ કરી રહ્યું છે, ફ્યુચરમાં આગળ પણ આપણે જોયું છે, 65ની લડાઈ હોય કે 71ની હોય કે કારગિલ યુદ્ધ હોય, દરેક વખતે પાકિસ્તાનને હારનું મોટું જોવું પડ્યું છે. અને આ વખતે પણ આપણને સૌને આપણી આર્મી એરફોર્સ ઉપર વિશ્વાસ છે. અને આ વખતે પણ પાકિસ્તાન જે છે, જો જે કર્યું છે એનાથી હવે વધશે તો એને હારનો ઠીકરો એના ગળે આવવાનું છે. સૌ સ્થાનિક વહીવટીતંત્રે તમને કોઈ સૂચના આપી છે ગામ લોકોને, કોઈ ચોક્કસ સૂચના કે કેવી પરિસ્થિતિ થાય તો શું ધ્યાન રાખવું, કઈ રીતનું તંત્રને સપોર્ટ કરો? હા, એ રીતનો આપણા અમારી બાજુમાં જે બીએસએફની કેમ્પ છે ત્યાંના જે કેપ્ટન છે એમણે સૂચના આપી છે કે રાત્રે દિવસે કે કોઈ પણ સમયે ગામ લોકોને કહી દઉં, કોઈ અજાણી વ્યક્તિ આવે કે કાંઈ બીજી ટાઈપની અલગથી કોઈ હિલચલ હોય તો શ્યોર અમને જાણ કરો. એ રીતના સૂચનો આપેલા છે, બાકી વધારેની હજુ કોઈ સૂચન મળ્યું નથી. કાકા, તમે જે તે વખતે કહેવાય છે કે ગામમાં મોટાભાગના પાકિસ્તાનમાંથી થઈને આવેલા છે, તો એ વખતે એવા શું સંજોગો હતા, શા માટે ત્યાંથી છોડીને અહીંયા આવી જવું પડ્યું ગુજરાતમાં? તમે શું કહેશો કાકા, શું 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 હાલત હતી એવી? હાલત તો હતી તારે તો અમે અહીંયા ભારત ભેગા થઈ ગયા. અમે તો મોકો ગોતતા હતા, અમે તો ચપડીયા લઈને ભાગતા હતા, આપણે ભાગવા ન દેતા. કોઈ મહેમાન આવતો કે તારે પાસે ઇન્ડિયાનો માણસ આવ્યો છે, અમને હું ખા ન ખાવા દેતા. અમે અંતકાળમાં જ હતા, પણ આવો જોગ બની ગયો, આ માથે ભારત આગે પડી ઓ ભાગ ગયા. અમને મોકો મળ્યો, મોકો મળ્યો, શાંતિ મોકો મળ્યો. તમે 4 મહિના 6 મહિનો અંદર કોઈ વાહન કોઈ કરીને તો પગે ઉભરણા થઈ ભારત ભેગા થઈ ગયા છો. બીજું સુખ શાંતિ. ત્યાંનું જીવન કેવું હતું? પાકિસ્તાનમાં હતા તો ત્યાંનું જીવન કેવું હતું? હિન્દુઓની હાલત ત્યાં કેવી હતી? ખરાબ હતી. ત્યાં તો સાહેબ ઘર જમીન છોડીને ભાગ્યા છો ને, કંઈક તો હોત તો કેમ છાડે તને. હવે આ હાલતની તો વાત મૂકી દો, પણ અત્યારે રહ્યા એની જે પરિસ્થિતિ છે માહોલ નથી, પરંતુ જે પ્રકારનું વાતાવરણ છે, તણાવ છે બંને દેશો વચ્ચે, સરહદની નજીકનું તમારું ગામ છે, પરિસ્થિતિ ઊભી થશે તો તમે કેટલા તૈયાર છો? અમે પાકિસ્તાનથી આવ્યા ત્યારે અમે યુદ્ધની વચ્ચે આવ્યા. 71માં યુદ્ધ થયો ત્યારે અમે બોર્ડર ઉપર હતા, અને 71માં યુદ્ધ થયો ત્યારે એક સમય એવો હતો કે પાકિસ્તાનની ફોજ ત્યાં બોર્ડર ઉપર જે કંઈ જૂજ હતા એ ભાગી ગયા, અને ભારતની મિલિટરી જે ફોજ છે એ આગે કૂચ કરી રહી હતી. 2 દિવસ એવા હતા કોઈની કોઈના શાસન નીચે અમે નહોતા, અને 2 દિવસ પછી જે છે એ અમારો આખો વિસ્તાર જે છે ભારતીય ફોજે કબજે કર્યો, અને કબજે કર્યા પછી અમે હિજરત કરીને અહીંયા આવ્યા. મૂળ વાત કે અમે આ યુદ્ધની પરિસ્થિતિ જોઈ છે 65માં, મને 65નો યુદ્ધ પણ થોડો